નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ. આજકાલ બદલાતા મોસમના મિજાજ અને બદલાતી જીવનશૈલીની અસર સૌ કોઈ પર થઈ રહી છે. આ જ કારણ છે કે પુષ્કળ પ્રમાણમાં લોકો સિઝનલ ફ્લૂનો શિકાર બનતા જઈ રહ્યા છે. એવી પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી છે કે તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવે, પણ ઘણી વખત આ વિશે વધુ માહિતી ન હોવાને કારણે લોકો હેરાન થતા હોય છે. સરકાર પણ સમયાંતરે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે, પણ હજી એવા ઘણા લોકો છે જેમને અલગ અલગ પ્રકારના ફ્લૂ વિશે જાણકારી નથી, તેની તકેદારી કઈ રીતે રાખવી તે વિશે જાણકારી નથી. તો આ જ વિષય પર આજે અમે આપને માહિતગાર કરીશું અને જાણીશું કે આખરે ફ્લૂ છે શું અને કઈ રીતની તકેદારી રાખવી જેથી આપને થશે ફાયદો, અને સૌથી ખાસ સરકાર દ્વારા કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે, કઈ રીતની સવલતો આપને આપવામાં આવી છે જેનો ફાયદો આપ મેળવી શકો છો. આ અગત્યની બાબતો પર આજે અમે ચર્ચા કરીશું. અમારી સાથે ખૂબ જ ખાસ એક્સપર્ટ ડૉક્ટર્સનો પેનલ હાજર છે. સૌપ્રથમ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. અમારી સાથે વાત કરીએ ડૉક્ટર સંકેતભાઈ પટેલ, જે આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. આપ હાજર છો સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ડૉક્ટર ઉમંગભાઈ મિશ્રા, મેડિકલ ઓફિસર છે એપેડેમિક્સમાં, કમિશનરેટ ઓફ હેલ્થમાં. સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ડૉક્ટર અતુલ પટેલ અમારી સાથે છે, જે ચેપી રોગના નિષ્ણાત છે, તેમનાથી પણ વાત કરીશું. સર, આપનું પણ સ્વાગત છે. અને અમારી સાથે ડૉક્ટર આશા શાહ, તે પણ હાજર છે, પ્રોફેસર છે મેડિસિનના GCS મેડિકલ કોલેજમાં. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે, આપ લોકો આવ્યા. અને આ ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ અને લોકો માટે માહિતગાર રહેતું આ સેશન થવાનું છે, જેમાં અમે જે ઘણા બધા પ્રશ્નો છે તેના પર વાત કરીશું. સૌપ્રથમ બેન, આપનાથી હું શરૂઆત કરવા ઈચ્છીશ, કેમ કે ફ્લૂની વાત થતી હોય છે તો માણસ આજકાલ તો એવું થઈ ગયું છે કે ફ્લૂનું નામ સાંભળે તો ગભરાઈ જાય, એને એવું થાય છે કે આ છે શું, અને લોકો જાણતા પણ નથી. સૌપ્રથમ બહુ બેસિક વાત, એટલે આ ફ્લૂ વિશે જો વાત કરીએ, છે શું આ ફ્લૂ? એટલે અત્યારે સિઝનલ ફ્લૂ કહેવાય છે. એ એક વાયરસથી થતો રોગ છે અને એ એક માણસથી બીજા માણસમાં ફેલાઈ શકે છે. અને મુખ્યત્વે 3 પ્રકારના વાયરસ આ ઇન્ફ્લુએન્ઝા કરે છે, જેમાં એક H1N1 પેન્ડેમિક 09 વાયરસ, જે પહેલાં 2009થી ચાલુ છે. બીજો છે H3N2 અને ત્રીજો છે ઇન્ફ્લુએન્ઝા B. એટલે આ 3 ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે જે આ પ્રકારના લક્ષણો લોકોમાં પેદા કરે છે, અને એ એક લોકોથી બીજા લોકોમાં એવી રીતે ટ્રાન્સમિટ થાય છે કે કોઈ પણ માણસ એને શરદી, ખાંસી, છીંક ખાય, અને જે પણ એના જંતુઓ વાયરસ બહાર આવે તે સામેવાળા વ્યક્તિને એ ડાયરેક્ટલી શ્વાસમાં જાય એ રીતે ફેલાય છે. અને તમે ક્લોઝ કોન્ટેક્ટથી પણ ફેલાય, અને એ જે વાયરસીસ છે એ સરફેસીસ પર પડે તો એ તમે અડી અને એ હાથ તમે નાક ઉપર કે મોઢા પર અડો તો એનાથી પણ ફેલાય છે. એટલે આ સિઝનલ ઇન્ફ્લુએન્ઝા જે રોગ છે એ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં છે, અને આ રીતે એનું ફેલાવાની પ્રક્રિયા થાય છે. ડૉક્ટર અતુલ, આપનાથી હું જાણવા ઈચ્છીશ, કેમ કે આપ પોતે ચેપી રોગના નિષ્ણાત છો. આ પણ ખૂબ જરૂરી છે કે લોકોને આ બાબતે ખબર હોતી નથી, કેમ કે પરિવારમાં કોઈ એકને હોય, એને જો આ વાતની જાણ ના હોય કે ભાઈ આ ચેપી રોગ છે, તો બીજાને પણ થવાની ભીતિ સર્જાતી હોય છે. એવી પરિસ્થિતિમાં જે ચેપી જે છે આ રોગ, તેને લઈને જે લોકોને થયું હોય તેની તકેદારી કઈ રીતે રાખે, લોકો શું ધ્યાન રાખે, અને શું આના સિમ્ટમ્સ હોય છે શરૂઆતમાં જેથી આપણે પકડી શકીએ? દર્શક મિત્રો, જો શરૂઆતમાં વાત કરીએ કે આ રોગના લક્ષણો શું છે, કેમ કે પછી આપણે કેવી રીતે તકેદારી રાખવી એના વિશે વાત કરીશું. લક્ષણો એ આપણને જે સામાન્ય જે શરદી ખાંસીની વાત કરીએ એ જ પ્રકારના લક્ષણો હોય છે, પણ આની અંદર જ્યારે ઇન્ફ્લુએન્ઝા થાય ત્યારે ગળાનો સોજો આવવો, ગળામાં બળતરા પડવી, ગળામાં થોડોક દુખાવો થવો, અને એ ગળાના દુખાવા સાથે નાકના એટલે કે થોડીક શરદી થવી, નાકમાંથી પાણી પડવું, નાક બંધ થઈ જવું, આ બધા સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે. પણ દર્દીને આ ઉપરાંત સારું એવું માથું દુખાઈ શકે, શરીરનો દુખાવો થઈ શકે, પેટના પણ લક્ષણો આવી શકે, જેવા કે ઉલટી ઉપકા જેવું થવા માંડે, થોડા પાતળા પાણી જેવા ઝાડા થાય, અને જે દર્દી જે સસેપ્ટેબલ છે એને તાવ ઉપરાંત ફેફસાની અંદર પણ ચેપ લાગે, કેમ કે જે ઇન્ફ્લુએન્ઝાની આપણે વાત કરીએ છીએ સામાન્ય રીતે ગળા સુધી જ ઇન્ફેક્શન કરે, પણ જે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે કે જે લોકો સસેપ્ટેબલ છે કે ઇન્ફ્લુએન્ઝાના કોમ્પ્લિકેશન્સ થવા માટે, એ લોકોને ફેફસાની અંદર પણ આ હુમલો કરે કે જેમાં ફેફસાના ઇન્ફેક્શન થવાથી દર્દીને ખાંસી આવવી, ખાંસીમાં લોહી પડવું, શ્વાસ ચડવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આ પ્રકારની પણ તકલીફ થઈ શકે. હવે બીજો એક પ્રશ્નનો ભાગ હતો કે ઘરમાં કોઈ વ્યક્તિને ઇન્ફ્લુએન્ઝા થયો છે તો ઘરના બીજા માણસોએ શું તકેદારી રાખવી જોઈએ? ડૉક્ટર આશાબેને ખૂબ જ સારી રીતે કીધું કે આ જે રોગ છે એ એરબોર્ન ડિઝીઝ છે જેને અમે ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાતો કહીએ. એટલે જે કોઈ દર્દી છીંક ખાય છે કે ખાંસી ખાય છે તો એના જે નાકના અને ગળાના જે સિક્રેશન્સ છે, જે દ્રવ્યો જે બહાર આવે કે જે સરફેસ ઉપર ચોંટે કે પેશન્ટના હાથમાં હોય ખાંસી ખાતા કે છીંક ખાતા જે હાથમાં રાખે અને પછી એવા હાથથી બારણાના હેન્ડલને અડે કે લિફ્ટનું બટન દબાવે કે ટેબલ ઉપર મૂકે, ખુરશી ઉપર મૂકે, કોઈ પણ જગ્યાએ મૂકે તો ત્યાં એ સિક્રેશન્સ ત્યાં થોડા ડિપોઝિટ કરી આપે અને આપણો હાથ ત્યાં એ ઉપર પડે કે હેન્ડલ ઉપર કે જે ટેબલ ઉપર, તો ત્યાંથી આપણે એ વાયરસને લઈને આપણે આપણા શરીરમાં પ્રસરાવીએ. એટલે તકેદારીમાં જે સૌથી અગત્યની વસ્તુ છે કે જે કોઈ વ્યક્તિને ઇન્ફ્લુએન્ઝાના લક્ષણો દેખાય તો એણે ખાંસી ખાતા કે છીંક ખાતા કે વાતો કરતા મોઢા ઉપર અને નાકને ઢંકાઈ જાય એ રીતે એણે રૂમાલ રાખવો જોઈએ, જેથી કરીને એના જે સિક્રેશન્સ છે એ બહાર એ બીજી કોઈ જગ્યાએ સ્પ્રેડ ન કરે. અને બીજી વસ્તુ કે જ્યારે આવું કંઈ પણ થાય એણે તકેદારી લીધી હોય કે નાક અને મોઢા ઉપર રૂમાલને બધું રાખ્યું એના પછી એણે હાથ છે તરત જ સાબુથી ધોઈ નાખવા જોઈએ. જો આટલું કરશે તો એ વાતાવરણમાં સ્પ્રેડ થતો અટકાવી શકશે. ડૉક્ટર ઉમંગ, રાજ્ય સરકારે પોતાના સ્તરે ઘણી બધી એવી યોજનાઓ પણ છે અને ઘણી બધી એવી જાહેરાતો છે કરી છે, સમયાંતરે કરવામાં આવી છે, લોકો પણ એનો ફાયદો લે છે. પણ હાલ જો એક સામાન્ય માનવી જે આ સમયે આપને સાંભળી રહી હોય, જે વ્યક્તિ આપને સાંભળી રહી હોય, તેને જો આ વાત સમજાવી હોય, દાખલા તરીકે કોઈને આ રોગ થયો છે, એ કઈ રીતે લાભ મેળવી શકે, કઈ રીતની એવી યોજનાઓ છે કે કઈ રીતની વ્યવસ્થાઓ છે જેનાથી એને ફાયદો મળી શકે? કેમ કે બધી યોજનાઓ સામાન્ય માનવી માટે જ હોય છે. તમે કહ્યું બરાબર છે. राज्य सरकार संपूर्णपणे जागृत है. 2009 थी ज इन्फ्लुएंजा H1N1 ज्यारथी आ रोग भारत में और गुजरात में शुरू थयो त्यारथी ज देखा दीधी, त्यारथी ज राज्य सरकारे आ रोग सामे लड़वा माटे पूरेपूरी तैयारी करी लीधी है अने त्यारथी ज सरकार उत्तरोत्तर सुविधाओं में वधारो करती आई है. आ रोग सामे एक असरकारक दवा है, एंटीवायरल दवा ओसेल्टामावीर खूबज असरकारक है अने आ दवा राज्यनी तमाम प्राथमिक आरोग्य केन्द्र, सामूहिक आरोग्य केन्द्र और सरकारी हॉस्पिटलों में विनामूल्य उपलब्ध है. जो कोईपण दर्दी ने आ रोगना लक्षणों देखाय अने शुरुआतना 48 कलाक में जो आ दर्दी आ दवा लई ले तो ये दर्दी ने कॉम्प्लिकेशन थवाना अने मृत्यु थवाना चांसेस खासा ओछा थी जाए छे. अने आ दवा अमे तमाम सरकारी हॉस्पिटलों में तो मफत आपीए छीए, तदुपरांत जो प्राइवेट हॉस्पिटल में कोई दर्दी जाए अने एने आ दवा लखी आपवामां आवे तो ए दर्दी सरकारी हॉस्पिटल में आवीने पण आ दवा लई सके छे. अमे प्राइवेट हॉस्पिटलना प्रिस्क्रिप्शन पर ए दवा ए दर्दीने अमे मफत आपीए छे, विनामूल्य आपीए छे. तदुपरांत सरकारे आ रोगना निदान माटे राज्य में 10 जुदी जुदी जग्याओए निदान माटे 10 जुदी जुदी जग्याओए मेडिकल कॉलेजों में लेबोरेटरी स्थापी छे, जेमां विनामूल्ये टेस्ट करवामां आवे छे. राज्यना तमाम जिल्लाओमांथी कोईपण जग्याए प्राइवेट के सरकारी हॉस्पिटल में दर्दी दाखल थयो होय तेनुं सैम्पल 24 कलाकनी अंदर नजीकनी लेबोरेटरी में पहुँची जाए छे अने विनामूल्ये तपास थई एनो रिपोर्ट 24 कलाकनी अंदर ते दर्दीने मळी जाय छे अने दर्दी दाखल थतानी साथे ज एने जे सारवारनी जरूर होय छे ते सारवार तेने मळवा लागे छे. सरकारे राज्यनी तमाम सरकारी हॉस्पिटलों में आइसोलेशन वोर्ड चालू कर्या छे. दरेक आइसोलेशन वोर्ड में आईसीयू साथेनी व्यवस्था है, वेंटिलेटर है, बीजा जरूरी जो उपकरणों है पूरती मात्रा में उपलब्ध है अने जेटलो पण आइसोलेशन वोर्डनो स्टाफ है ते तमाम स्टाफ ने तालीम और वेक्सिनेशन पण आपेल है. बिल्कुल. हवे केम के आपे जे बात कही ते खूब ज अगत्यनी बात छे, कदाच जे दर्शक मित्रों प्रेक्षकों अमने सांभी रहा हो कि आ फ्री है, तद्दन फ्री है, आप जई शको छो अने लई शको छो, एटले लोकोने पण आ वात खबर होती नथी. अने एक मोटी प्रॉब्लम आ पण छे के रोग ज्यारे बहु आगळ वधी जतो होय छे त्यारे तेओ डिटेक्ट करे छे अने त्यारबाद कदाच एटलुं मोडुं पण थई जाय छे के तेनी सारवार शक्य होती नथी, एटले ए पण खूब ज ध्यान राखवुं जोईए. डॉक्टर संकेत, आपनाथी हुं जाणवा ईच्छीश केम के आप कॉर्पोरेशन साथे पण संकळायेला छो, तेमनी कामगीरी पण आप जोओ छो. अमदावादनी जो आपणे वात करीए तो अमदावादमां जे लोको आनाथी कदाच जे पीड़ाई रह्या छे, जे आ लोकोमां छे, ते माटे कई रीतनी व्यवस्थाओ छे, तेने आप कई रीते जुओ छो, कई रीते तेओ फायदा मेळवी शके छे अमदावादना परिप्रेक्ष्य? चोक्कस. जेवी रीते डॉक्टर उमंगभाઈએ राज्य सरकारनी तैयारीओनी सूचनानी आपणे जाणकारी आपी ए प्रमाणे अमदावाद शहेरमां अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा संचालित 72 अर्बन हेल्थ सेंटर અને 5 सामूहिक आरोग्य केन्द्रों में आ दवा तद्दन फ्री और विनामूल्य अवेलेबल है. एज प्रमाणे प्राइवेट प्रेक्टिशनर द्वारा पण जो आ दर्दियों रिफर करवामां आवे तो एमने पण अर्बन हेल्थ सेंटर उपरथी आ स्वाइन फ्लूनी दवाओ फ्री आपवामां आवे छे. पण जे प्रमाणे मैं तमने वात करी प्रमाणे सामूहिक आरोग्य केन्द्र अने प्राथमिक आरोग्य केन्द्र में ट्रीटमेंट अवेलेबल करावा उपरांत अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन हेल्थ विभाग द्वारा राज्य सरकारनी जे प्रमाणे सूचना मळे छे ए प्रमाणे हाउस टू हाउस सर्वेनी कामगीरी पण करवामां आवे छे. आशा वर्कर तेमज आरोग्य वर्कर द्वारा ઘરે ઘરે જઈને ખાસ કરીને જે શરદી ખાંસી તાવ જેવા દર્દીઓ હોય અને એમાં પણ ખાસ કરીને જે પ્રમાણે આપણે અગાઉ સાહેબે વાત કરી પ્રમાણે કેટેગરી A, B અને C, તો કેટેગરી બીના દર્દીઓને પણ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જવાની સલાહ આપવામાં આવે છે. રેફરલ લિંકેજીસ આખી ઊભી કરવામાં આવે છે. આ ઉપરાંત જનજાગૃતિ માટે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે અમદાવાદ શહેરના મોટા મોલ, ધાર્મિક સ્થળો તેમજ જે જે જગ્યાએ વધારે લોકોનો જમાવડો થતો હોય તો એ તમામ જગ્યાએ स्वाइन फ्लू एटले कि आज सीजनल फ्लू है ए बाबतनी प्रचार प्रसारनी कामगीरी, बेनरो लगावा, पेम्पलेट लगावा, नानी ग्रुप मीटिंग करवी अने आ रोग विशेनी जानकारी आपवानी कामगीरी करवामां आवती होय छे. बिल्कुल. अत्यारे दर्शकों ने आप जणावी दईए जे बात डॉक्टर संकेते कही ते खूब जरूरी है कि आ बधी जग्याए जो आप जाओ तो आप जागृत रहो, केम के जो आपने खबर रहेशे तो आप जईने दवा अने एनो फायदो लई शकशो. एटले गैरमार्गे पण दौरावानी जरूर नथी. तमारा निष्णातो अहींया छे जे डायरेक्ट आपने आ वात कही रह्या छे. खूब ज जरूरी है कि आप पोताना आरोग्य, पोताना स्वास्थ्यनुं ध्यान रखो. 1 जान्युआरी 2019 थी अत्यार सुधी जे केसोसनी बात करीए 3210 केस अत्यार सुधी आवी चूक्या छे, पण सारी वात ए छे के 2282 केस रिकवर थई गया छे. एटले रिकवरी पण छे, एटले आवुं पण नथी कि रिकवरी नहीं थी सकती. डॉक्टर आशा आपने हूँ जाणवा छे कि आमा एक बात बहुत इम्पोर्टंट छे कि जो इन्क्यूबेशन पीरियड की बात होय छे ते केटला दिवसनो होय छे, तेने लईने आप शुं कहेशो? आ जे सीजनल इन्फ्लुएंजा है एनो इन्क्यूबेशन पीरियड सामान्य रीते 1 થી 4 दिवस होय छे. एने घणीवार एक ज दिवसमां पण चेप लागी अने बीजा व्यक्तिने आनी असर जोवा मळे छे. अने जे वायरस शेड करे लोको जेने आ थयुं होय एने लक्षणों आवे एना 1 દિવસ પહેલાંથી એ લોકો વાયરસ એમના સિક્રિશન્સમાંથી નીકળે છે, એટલે એ લોકો બીજાને ચેપ લગાડી શકે એવી સ્થિતિમાં હોય છે. અને જ્યાં સુધી એ સાજા નથી થયા હોતા, એટલે 5-7 દિવસ ત્યાં સુધી એ રોગનો ફેલાવો બીજાને કરી શકે છે. તો એ અને એ સાજા થઈ જાય પછી પણ બાળકોમાં તો સાજા થઈ જાય બાળક પછી પણ ઘણો વખત સુધી વાયરસ એ શેડ કરી શકે છે. એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે જે એનો ફેલાવો છે તો એ લક્ષણો હવે પહેલાંથી ચાલુ થઈ જાય છે, એટલે લોકોએ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે કે અત્યારે જો આવી રીતે વધારે પ્રમાણમાં અત્યારે જો રોગચાળો હોય તો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. અને કફ એટિકેટ કે તમે શરદી ખાંસી કંઈ બી થાય તો અતુલભાઈએ કીધું એ પ્રમાણે રૂમાલ બાંધો, કે જો તમે દર્દી છો ઓલરેડી અને ઘરમાં છો તો દર્દીએ તો માસ્ક પણ પહેરી રાખવો, જેનાથી બીજાને ચેપ લાગતો અટકે. અને કોઈની સાથે પણ હેન્ડશેક કરવાને બદલે તમે એ ટાળો અને બહાર ક્યાંય બી જઈને આવો તો હાથ ધોઈને પછી જ તમે બીજા લોકોના સંપર્કમાં આવો, તો એવા નાના નાના ઉપાય બહુ અસરકારક નીવડી શકે છે. બિલકુલ સાચી વાત છે સર. જેમાં વાત છે ડૉક્ટર તુલ આપને જાણવા ઈચ્છીશ કે A, B, C जिस डॉक्टर संकेत जो ग्रेडनी बात कर रहा था लोगों ने कदाच आ बात समझाती नहीं, टेक्निकल टर्म है आ बात पर प्रिवेन्शन इज ऑलवेज बेटर देन क्योर जो वारंवार बात थती हो आ ग्रेड्स ने लैने शू हो एक्चुअली क्या ग्रेड पर कई रीतनी परिस्थिति हो कई रीते खबर पड़े, क्या ग्रेड पर कई परिस्थिति में आप जल्दी ठीक थी सकी छे? आज आप ग्रेडिंग करिए छे कि दर्दी ने C थयो छे कि B ग्रेडना लक्षणों एनी सीवियरिटी ने प्रमाणे એનું વર્ગીકરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે જે લોકોને સસેપ્ટિબિલિટી હોય છે એમાં ઘણી વખત આ વર્ગીકરણથી તકલીફ પણ થતી હોય છે, કારણ કે શરૂઆતમાં જ્યારે આપણે પેશન્ટને તપાસતા હોય ત્યારે શરૂઆતમાં એ તબક્કામાં હોય કે જેને બહુ જ માઇનોર એને બધા સિમ્ટમ્સ છે કે ગળાનો સોજો આવો, ગળામાં દુખાય છે, શરદી ખાંસી છે, થોડોક તાવ છે, માથું દુખે છે, પણ પછી આવા દર્દી કે જે લોકોને રિસ્ક ફેક્ટર્સ છે કે જેમાં ડિઝીઝ પ્રોગ્રેસ થઈ શકે એ લોકો ઘણી વખત ફટાફટ જેમ મેડમે કીધું કે 1 થી 4 દિવસમાં દર્દીને લક્ષણો ચાલુ થાય એમ જે એનો જે પ્રોગ્રેશન્સનો રેટ છે એ પણ અનપ્રિડિક્ટેબલ હોય છે કે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે એમાં, એટલે એ ઝડપથી એમાંથી બીમાં અને બીમાંથી સીમાં જઈ શકે. એટલે સામાન્ય એવું કહી શકાય કે જે કોઈ પણ દર્દીને ઇન્ફ્લુએન્ઝા જેવા લક્ષણો હોય, ભારે તાવ આવતો હોય અને એને ડાયાબિટીસ છે કે કોઈપણ જાતના રિસ્ક ફેક્ટર છે કે એનું ફેફસું નબળું છે, એની કિડની કે લીવર નબળા છે, અથવા તો એ કોઈ રોગ પ્રતિકાર શક્તિને નબળી થાય એવી દવાઓનું સેવન કરે છે એના કોઈપણ મેડિકલ કે સર્જિકલ કન્ડિશન્સ માટે, એને હાર્ટની તકલીફ, તો એ લોકોએ તો દવા જેમ કીધું કે જેટલી વહેલા લેશો એટલો તમને વહેલો ફાયદો થશે. એક વસ્તુ બીજી છે કેમ કે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા જે ફ્લૂ છે અને સ્વાઇન ફ્લૂ આ બચ્ચે પર તપાવત છે બેસિકલી, લોકોને ખબર નથી કે કોઈને સિમ્પલ ફ્લૂ પણ થયો હોય તો કદાચ એને એવું થાય છે કે મને સ્વાઇન ફ્લૂ થઈ ગયું છે અને એની જાહેરાત એ રીતે થવા લાગે છે. એ વિશે થોડું આપ પ્રકાશ પાડશો? આ બહુ સરસ ક્વેશ્ચન છે, કારણ કે ઘણી વખત શું થાય છે કે દર્દીને બસ સ્વાઇન ફ્લૂ એટલે એકદમ ખરાબ વસ્તુ અને સાદો ફ્લૂ કહીએ તો એને એવું લાગે કે સારી વસ્તુ છે એટલે એટલો ખરાબ નથી. પણ બંને ઇન્ફ્લુએન્ઝાના વાયરસીસ છે એક જ પ્રકારના કોમ્પ્લિકેશન્સ કરી શકે, એક જ પ્રકારની મોર્ટાલિટીને એ બધું છે. ખાલી ડિફરન્સ અત્યારે એટલો થઈ ગયો છે કે કોઈને જે H1N1 એટલે કે જે 2009માં જે ઇન્ફ્લુએન્ઝા થયા હતા એ થાય તો આપણે એને હજી એ સ્વાઇન ફ્લૂ એવો શબ્દ વાપરીએ છીએ. અને આ સિઝનનો જે ઇન્ફ્લુએન્ઝા છે, કારણ કે દરેક સિઝનમાં ઇન્ફ્લુએન્ઝાની વાયરસનો જે સ્ટ્રેન છે એ બદલાયા કરતી હોય છે, એટલે જે આ વખતે H3N2 છે એ નેક્સ્ટ યર કદાચ બદલાઈ પણ જાય, પણ એને આપણે સિઝનલ ઇન્ફ્લુએન્ઝા કહીએ. એટલે ટૂંકમાં દર્શક મિત્રો માટે એક જ સંદેશો છે કે સાદો ઇન્ફ્લુએન્ઝા છે જેને આપણે સિઝનલ ઇન્ફ્લુએન્ઝા કહીએ કે H1N1 છે કે જેને સ્વાઇન ફ્લૂ કહી શકાય, પણ બંનેના જે કોમ્પ્લિકેશન્સનો દર છે કે બંનેમાં જે આપણને જે તકલીફો પડે છે બંને એક જ સરખી છે. બંને વાયરસ એક જ પ્રમાણે આપણા શરીરના અવયવો ઉપર હુમલો કરે છે અને નુકસાન કરે છે, રાઈટ? એટલે દવા તો સેમ જ રહેશે. બંનેમાં એક જ દવા જે ઓસેલ્ટામાવીર જે કીધું આપણને ઉમંગભાઈએ એ ખૂબ જ અસરકારક છે. અને જ્યારે તમને આવા લક્ષણો દેખાય તો આટલા બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે સરકારી હોસ્પિટલ છે ત્યાં ફટાફટ પહોંચી જઈને જો તમે બને એટલી વહેલા લેશો તો મોટાભાગના કોમ્પ્લિકેશન્સ છે એને તમે અટકાવી શકશો. બીજી વસ્તુ એ પણ છે કે આજકાલ તો લોકો પોતે ડૉક્ટર બની જતા હોય છે. થોડું એ થાય તો ઘરમાં એમને લાગે છે કે બધું કંઈ એક બે ગોળીઓ ખાઈ લે એનાથી જ બધું ઠીક થઈ જશે, હળદરવાળું દૂધ અને આદુને એ બધું ખાઈ એટલે પોતે ડૉક્ટર બની જાય. દર કોઈ એક બે દવાઓ એવી છે બધા માટે બધાને લાગે છે આ કોમન જ છે એનાથી બધું થઈ જાય છે. એવા લોકોને પણ આપ કંઈ કહેશો કે એ પણ થોડું ધ્યાન રાખે? દર્દીઓ મને એવું લાગે છે કે જ્યારે એમને ફ્લૂના લક્ષણો દેખાય અને જો ભારે તાવ હોય 101-102 તાવ હોય અને વત્તા આપણે કોઈ મેડિકલ કન્ડિશન છે જેમ કે ડાયાબિટીસ છે કે હાર્ટ માટેની દવાઓ ચાલે છે કે લીવર કે કિડનીની દવાઓ ચાલે છે, મોટી ઉંમરની વ્યક્તિ છે, નાના બાળકો છે, તો આમાં મને એવું લાગે છે કે ઘરગથ્થુ ઉપચાર ન કરવો જોઈએ. તરત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે તમારા ફેમિલી ડૉક્ટરને બતાવી તમારા લક્ષણોની ચર્ચા કરી અને દવાઓ જેટલી વહેલા ચાલુ કરશો એટલું કોમ્પ્લિકેશન્સ અને મૃત્યુનો દર છે તમે સારી રીતે અટકાવી શકશો. એટલે મેસેજ એક જ છે કે ઘરગથ્થુ કરી અને સમય ન બગાડો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાઓ, તમારા ડૉક્ટર્સને બતાવો અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવો. બિલકુલ સાચી વાત છે, સમય ન બગડવો જોઈએ અને ખૂબ જ તકેદારીના ભાગરૂપે પગલાં લેવા જોઈએ. સિઝનલ ફ્લૂના દર્દીઓની સંખ્યા વિશે પણ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં લગભગ 831 દર્દીઓ હાલ સારવાર હેઠળ થવાની વાત જે મેં પહેલાં પણ જણાવી આપને. અમદાવાદમાં લગભગ 26 જેટલા કેસો નોંધાયા હતા ટૂંક સમયગાળામાં. સુરતની વાત કરીએ તો લગભગ 19 જેટલા કેસો સુરતમાં છે, વડોદરામાં 17 જેટલા કેસો છે, ભાવનગરની વાત કરીએ 6 જેટલા કેસો છે અને આણંદની વાત કરીએ અને સાબરકાંઠાની વાત કરીએ તો આ બંને જગ્યાએ 4-4 કેસો છે. સારી વાત એ થઈ રહી છે કે લોકો સારવાર લઈને ઠીક થઈને પરત જઈ રહ્યા છે. ડૉક્ટર ઉમંગ, આપને જાણવા ઈચ્છીશ કે નિદાન માટે શું શું વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે? જો નિદાનની આપણે વાત કરીએ, પર્ટિક્યુલરલી એની વાત કરીએ એને લઈને, અગાઉ મેં જેમ વાત કરી તેમ રાજ્ય સરકારે રાજ્યમાં જુદી જુદી મેડિકલ કોલેજોમાં 10 જગ્યાઓએ વિનામૂલ્યે નિદાનની વ્યવસ્થા કરેલી છે. શરૂઆતમાં જ્યારે 2009માં આ રોગ શરૂ થયો ત્યારે માત્ર એક જ બીજે મેડિકલ કોલેજમાંની વ્યવસ્થા હતી, પછી ધીમે ધીમે તે વધારીને 2 જગ્યાએ 3 જગ્યાએ અને હાલ રાજ્યમાં 10 જગ્યાએ 10 મેડિકલ કોલેજોમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર, કચ્છ, સુરત, ગાંધીનગર આટલી જગ્યાઓએ નિદાનની વ્યવસ્થા માઇક્રોબાયોલોજી વિભાગમાં ઉપલબ્ધ છે. અને આ નિદાન માટે દર્દીએ પોતે જવું નથી પડતું. દર્દી જ્યાં દાખલ હોય, આઈધર પ્રાઇવેટ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલ, ત્યાંથી એનું સેમ્પલ ડૉક્ટર દ્વારા લેવાય અને જે એનું વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા હોય એમાં નિયમાનુસાર કોલ્ડ ચેઇનમાં લેબોરેટરી સુધી પહોંચે છે અને ત્યાં તેનું નિદાન થાય છે, તપાસ થાય છે. અને આ બધું WHO અને NCDCની ભારત સરકારની ગાઈડલાઇન અનુસાર જ થાય છે. કોઈપણ નવી લેબ શરૂ કરવામાં આવે ત્યારે એ લેબ ભારત સરકાર દ્વારા જે પણ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે મશીન અંગેના કે ઇન્ફેક્શન કંટ્રોલ અંગેના, એ ધારાધોરણ નક્કી કર્યા બાદ જ શરૂ કરવામાં આવે છે. હાલ અમદાવાદમાં અને વડોદરામાં અમદાવાદમાં આપણે 7 પ્રાઇવેટ લેબને પણ મંજૂરી આપેલી છે કે જેમને પ્રાઇવેટમાં આ ટેસ્ટ કરાવવો હોય તે આ જગ્યાએ જઈને કરાવી શકે છે. ત્યાં એમને એમના રીતના પૈસા ચૂકવવા પડશે જો એમને જવું હોય તો, બાકી અમે તો ફ્રીમાં કરી આપીએ જ છીએ. એમને પણ અમે મંજૂરી પૂરા ધારાધોરણ ચકાસ્યા પછી જ અમે આપેલી છે. ડૉક્ટર સંકેત, કોર્પોરેશનની અમદાવાદની જો વાત કરીએ તો સિવિલ VS આમાં મોટી સંખ્યામાં લોકોનો ધસારો હોય છે. લોકો પણ કોઈક વખતે સિસ્ટમ સમજી શકતા નથી, કદાચ અજાણ હોય છે, તો આપ એ લોકો માટે કઈ જે નિદાનની વાત ડૉક્ટર મિશ્રા કહી રહ્યા હતા, કોર્પોરેશનમાં એ જ વાત આપણે કરીએ તો એ કઈ રીતે કોર્પોરેશનની હોસ્પિટલ્સમાં છે? એક ખૂબ જ સરસ પ્રશ્ન કહી શકાય કે લોકોએ અત્યારે જોવા જઈએ તો સૌથી વધારે જે આમ ઇમેજ કહેવાય કે સૌથી વધારે ટ્રીટમેન્ટ જે છે અમદાવાદ સિવિલ કોર્પોરેશનમાં, તો ત્યાં પેશન્ટોનો ઘસારો ખૂબ જ વધારે હોય છે. પણ જે રીતે આપણે વાત કરીએ પ્રમાણે એક જ મોટી હોસ્પિટલમાં બધા પેશન્ટોનો ઘસારો હોય તો એને કારણે સર્વિસના ક્વોલિટીમાં પણ ફરક પડતો હોય છે. એ જ વિચારીને ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જગ્યાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લેવલે પણ આ દવા ફ્રી ઓફ કોસ્ટ ઊભી કરવામાં આવેલી છે. એટલે જે પ્રમાણે ડૉક્ટર અતુલભાઈએ વાત કરી પ્રમાણે કેટેગરી વાઇઝ જે સામાન્ય લક્ષણો અને વધારે તાવ અને એ બધું હોય તો એમાં મોટી હોસ્પિટલની વિઝિટ કરવી, એની જગ્યાએ આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પણ આપણે એ સેવાનો લાભ લઈ શકીએ એમ છે. જ્યાં વધારે તકલીફ છે, જેમાં વધારે ચેસ્ટ પેઇન, બ્રેથલેસનેસ કે જેમાં દાખલ થવાની તકલીફ હોય તો એમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત NHL મેડિકલ કોલેજમાં પણ આ નિદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આઇસોલેશન વોર્ડ, AMC મેટ, LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં પણ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ એક જ જગ્યાએ વધારે દર્દીઓનો ઘસારો થાય એની જગ્યાએ નજીકના જે પણ કોર્પોરેશન દ્વારા સંચાલિત કે ગવર્મેન્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ શકાય. बिल्कुल, तो मुलाकात आप लई शकशो अने लेवी जोईए ने आ बधी वस्तुओं ज्यारे आप जाओ तो आपने कदाच ध्यान होय तो त्यां जईने आपनी हैरानगति ओછી થશે ને સીધી आप સારવાર અને સરકારી જે સુવિધાઓ છે તેનો લાભ આપને મળી શકે છે. આ જ હેતુ છે કે અમે આપને બતાવી રહ્યા છે. આ કાર્યક્રમ કરવાનો હેતુ, મૂળ હેતુ આ છે કે આપ જાગૃત થાઓ ને કમસે કમ આપને ખબર પડે કે આ આખરે છે શું. ડૉક્ટર સાહેબ, આપનાથી હું જાણવા ઈચ્છીશ કે જે રસીની વાત છે, આપે પહેલાં પણ કીધી, એ રસી કોના માટે છે, કોને લેવી જોઈએ, કોને ન લેવી જોઈએ, એ થોડું આપના પર વધુ પ્રકાશ પાડશો તો સારું રહેશે. આ પણ ઘણો જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આ રસી દર વખતે WHO દર વર્ષે કઈ સ્ટ્રેન હોય છે, જે વાયરસીસ જે ઇન્ક્લુડ કરે છે એની યાદી બહાર પાડે છે, એ પ્રમાણે આ વેક્સિન બનતું હોય છે. અને એના WHO પણ ગાઈડલાઇન્સ બહાર પાડે છે અને આપણે ભારત સરકાર, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, એ લોકોએ પણ ગાઈડલાઇન એની બહાર પાડેલી છે. અને આ જે આ વખતે 2018-19નું જે છે આપણું, જે ભારત છે નોર્ધન હેમિસ્ફિયરમાં આવે, એટલે નોર્ધન હેમિસ્ફિયરને લગતી જે વેક્સિન જે WHO અને ભારત સરકાર દ્વારા જાહેર થઈ છે એ ક્વોડ્રિવેલન્ટ વેક્સિન છે. અને એ આ બધા જે સિઝન ચાલુ થાય સ્વાઇન ફ્લૂની એના પહેલાં લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આપણે ત્યાં બહાર આવે છે. તો ત્યારે એમાં અમુક કેટેગરીના દર્દીના માટે એ રેકમેન્ડેડ છે. જેમ કે હમણાં આપણે વાત થઈ કે જે હાઈ રિસ્ક ગ્રુપ છે કે જેમને ડાયાબિટીસ, કિડની, લીવર, HIV, હાર્ટની તકલીફ એ કોઈ બી હોય તો એ લોકોએ આ વેક્સિન લેવાથી ઘણો ફાયદો થાય. અને સામે એજ વધારે હોય 65+ અથવા તો બાળકો અને સગર્ભા માતાઓ, એના માટે આ રેકમેન્ડેડ છે. અને હેલ્થ કેર વર્કર્સ જે આ ડિઝીઝ સાથે ટ્રીટમેન્ટ, ડાયગ્નોસિસ, ટ્રાન્સપોર્ટ એ જે સંકળાયેલા છે એ બધાના માટે ગવર્મેન્ટે રેકમેન્ડ કરી છે કે એ લોકોએ આ લેવી. અને ડૉક્ટરોને અને સિસ્ટર્સને બધાને તો સરકારમાંથી ફ્રી ઓફ ચાર્જ જે આની ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલા હોય છે એને હું પણ 2009થી આમાં સરકારમાં હતી, હમણાં જ રિટાયર થઈ, એટલે આઈ નો કે આપે છે બધાને. અને એનું એ રીતે પ્રિવેન્શનમાં ખાસું એવું એનું ઇમ્પોર્ટન્સ છે. પણ પ્રાઇવેટમાં પણ આ રસી ઉપલબ્ધ છે, એટલે જે હાઈ રિસ્ક કેટેગરી છે અને જેને રેકમેન્ડેશન છે એ લોકોએ આ સિઝન ચાલુ થાય એ પહેલાં લઈ લેવી જોઈએ. કારણ કે એકવાર સિઝન ચાલુ થઈ જાય અને કેસીસ થવા માંડે પછી વેક્સિનની અસર 2 અઠવાડિયા સુધી, 2 અઠવાડિયા પછી થાય છે. એટલે વેળાસર લઈ લો તો એની અસરકારકતા વધારે સારી રહે. અને વેક્સિનની લઈ લીધું એટલે તમે 100% સેફ થઈ ગયા એવું પણ નથી, તો બી તમારે તકેદારીના પગલાં તો ચાલુ જ રાખવા પડે. કારણ કે વેક્સિન 70 to 80% ઇફેક્ટિવ છે, પણ સામે આપણે જે બીજા અટકાવવાના જે ઉપાયો હમણાં બતાવ્યા એ તો ચાલુ જ રાખવા જોઈએ, એક જ ચાલુ જ રાખવા જોઈએ. આમાં આપણે જે યાદી આપે કહી કે આ બધા લોકોને એમાં ડાયાબિટીસ, હાઈ બીપી બધા જ સામેલ છે. હા, જે પણ હાઈ રિસ્ક કેટેગરી છે જેમાં ઇન્ફ્લુએન્ઝાને લીધે મૃત્યુનું પ્રમાણ વધારે છે એ બધાએ જે હાઈ રિસ્ક કેટેગરી વાળાએ આ લેવી હિતાવહ છે અને રેકમેન્ડેડ પણ છે. તો અમારી ફોન લાઇન્સ પણ હાલ ખુલી ગઈ છે અને અમારા નિષ્ણાત ડૉક્ટર્સની પેનલ પણ અમારા સાથે છે. જો આપને આવું લાગતું હોય કે આપને કોઈ સમસ્યા આપ અનુભવી રહ્યા છો, કંઈ આપને એવા સંકેત આપના બાળકોમાં કે કોઈને પરિજનોમાં દેખાઈ રહ્યા છે, તો આપ અમને કોલ કરી શકો છો અને પોતાના પ્રશ્નો ખાસ કરીને આપ પૂછી શકો છો. નિષ્ણાત ડૉક્ટરો અમારા સાથે હાજર છે હાલ પેનલમાં. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. પણ ડૉક્ટર, આપનાથી હું આ વાત જાણવા ઈચ્છીશ કે સિઝનલ ફ્લૂથી જે ચેપગ્રસ્ત જે વ્યક્તિઓ હોય છે તેમનાથી આ ચેપ જે ફેલાય છે તે કેટલા દિવસ સુધી તેની અસર હોય છે, તે શું હોય છે? डॉक्टर आशाबेने आपने आगळ जणाव्युं ज हतुं के ज्यारे कोईपण व्यक्तिमां इन्फ्लुएंझानुं इन्फेक्शन थाय राइट एटले धारो के आजथी मने लक्षणों चालू थया छे आजे डे वन आपणे गणीए तो माराथी बीजा लोकोने जे इन्फेक्शन छे एक दिवस आगळथी चालू थई जाय एटले मने लक्षणों ना होय मारामां वायरसनो प्रवेश थई गयो होय पण हूँ ज्यारे छींक खाऊँ के खांसी खाऊँ तो हूँ मारा जे सिक्रिशन्स ने हूँ बहार रिलीज करीश तो एनी अंदर वायरसनी हाजरी हशे के जे भले मने कोई लक्षणों नहीं पण एक दिवस पहलाथी ज हूँ बीजा कोईने इन्फेक्शन स्प्रेड करी शकूँ एवुं थई जाय। अने सामान्य रीते जो तमे ओसेल्टामावीर एटले आ जे दवा छे आ फ्लूनी ए तमे लेता होय तो मोटा भागना केसीसमां जो तमे वहेलामां वहेली चालू करी होय तो 48 कलाक ज्यारे दवाना पूरा थाय त्यारे मोटा भागना वायरसनो जे विघटन थवानी प्रक्रिया छे एने आपणे ब्लॉक करी दीधी होय अने दर्दीना लक्षणों बधा ज कंट्रोलमां आववा मांड्या होय। आवा दर्दीओ 5-1 दिवसनी अंदर बीजाने इन्फेक्शन स्प्रेड करवानी जे क्षमता है ए गुमावी बेसे छे पण जे दर्दीओनी रोग प्रतिकारक शक्ति बहु ज नबळी है जेवा के ऑर्गन ट्रांसप्लांट कर्युं छे किडनी ट्रांसप्लांट करी है अनकंट्रोल डायाबिटीस है बहु ज मोटी उंमरना लोको छे 65 वर्षथी वधारे अथवा नाना बाळको छे तो ए लोको लांबा समय सुधी स्प्रेड करी शके। तो अमारा साथे पहला कॉलर जोड़ाई गया है तेमनाथी बात करीए अने जाणीए तेमनो आखरे प्रश्न छे। जी आपनुं नाम जणावशो ने क्यांथी बोलो छो ए जणावशो। वेलगर बावाजी कच्छमांथी बोलो। हाँ जी जी शू पूछवा इच्छो छो आप? पूछवा हूँ डॉक्टर जी आशाबेन है ना मेडिकल जीएस ने प्रोफेसर ने हाँ एने सवाल पूछो मैं पूछूं के आ ये रसी नी बात हमने करे छे बेन जी 70 वर्ष 75 वर्ष नी उमर हो तो एने लई शकाय के नहीं मोटी उमर वाला ने एने फायदो थाय के नहीं सी पूछो एने एने एवा लक्षण सही छे त्या पहला कदाच लई शके 70-75 वर्ष नी। बिल्कुल आपनो जवाब ले लिए 2 मिनिट बेन जवाब बेन। हां तमारो प्रश्न बहुत सारो छे अने बहुत अगत्यनो छे कारण के मोटी उमर में आनी तकलीफ अने आना कॉम्प्लिकेशन वधारे थता होय छे एटले 65 वर्षथी उपरना तो जे पण आवा सीनियर सिटीजन छे ए लोकोने लेवी जोईए रसी एनाथी एमने जो धारो के चेप थाय स्वाइन फ्लू तो भी न्यूमोनिया थवाना चांसीस घणा ओछा थई जाय छे एटले ए लोकोए आ रसी लेवी जोईए अने एनाथी एमनो फायदो थवानो पण घणो प्रमाण वधी जशे। बिल्कुल तो कदाच आपना प्रश्नों जवाब आपने मिली गयो छे। खूब खूब आभार आपे फोन करो ने पोतानो प्रश्न आपे पूछो अमे वधु कहीशुं लोकोने के जे पण प्रेक्षक मित्रों अमने सांभळी रह्या होय आ समये आप फोन करीने जे पण आपनी मूंझवणो होय जे पण प्रश्नो होय ते आप पूछी शको छो। अगत्यनो प्रश्न कच्छथी जे अमारा साथे भाई जोड़ाया हता तेमणे पूछ्यो हतो के 70 वर्षथी वधुनी उंमरना लोको लई शके छे केम। वधु एक कॉलर अतुल भाई अमारा साथे जोड़ाया छे तेमनाथी बात करी रही छे। स्वागत छे आपनुं अतुल भाई क्यांथी बोलो छो आप? हाँ मारू नाम मुकेश भाई है हूँ नारायणपुरा थी बोलू छू। अतुल भाई माटेनो सवाल छे। जी जी हाँ क्या न्यूमोकोकल जे वेक्सिन छे जी ए आपी जे पहली के स्वाइन फ्लू नी वेक्सिन आपी जे न्यूमोकोकल वेक्सिन थी पण न्यूमोनिया नहीं थाय एवुं कहेवामां आवे छे मोटी उंमरना व्यक्तिओमां। ओके अने एप्रिल महीनामां नवी आवानी छे एवुं कहे छे हमारा फैमिली फिजिशियन। तो सप्टेम्बरमां आवानी छे के एप्रिलमां आवानी छे आ वेक्सिन? ठीक छे मुकेश भाई तमे जे बन्ने वेक्सिननी वात करी छे बन्ने वेक्सिन जे अमे हाई रिस्क ग्रुपनी वात करीए छे बन्ने माटे ए खूब ज बन्ने वेक्सिन ए हाई रिस्क ग्रुप माटे अगत्यनी वेक्सिन छे पण एक समझवानुं के जे न्यूमोकोकलनी वेक्सिन्स छे ए न्यूमोकोकल नामना जे बेक्टेरिया छे एनाथी थता न्यूमोनिया सामे ज तमने रक्षण आपशे ए इन्फ्लुएंझा सामे रक्षण नहीं आपे। अने जे स्वाइन फ्लू के आपणे जे इन्फ्लुएंझानी वेक्सिन्स कहीए तो ए रसी है आपने इन्फ्लुएंझाना जे इन्फ्लुएंझा ए है इन्फ्लुएंझा बी है और आज नोवेल एटले के जे आपणे स्वाइन फ्लूनी बात करीए छे ए त्रण वायरसों सामे आपने रक्षण आपी शके। एटले जे दर्दीने फेफसानी तकलीफ है कि इम्यूनो सप्रेशन ले तो एने जे न्यूमोकोकलनी जरूर है वेक्सिन तो ए न्यूमोकोकलनी वेक्सिन वर्षना गमे ते भागमां लई शकाय। अने जे स्वाइन फ्लूनी रसी है आशाबेने कीधुं के दर वर्षे विश्व आरोग्य संस्था एनो जे स्टडी करशे के भारत एटले जे उत्तर गोળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં કયા પ્રકારના વાયરસીસની સ્ટ્રેન આ વખતે આ સિઝનની અંદર ફરે છે અને એનો અભ્યાસ કર્યા પછી નિર્દેશન આપે છે કંપનીઓને કે તમારે આટલી વાયરસની સામે વેક્સિન બનાવી જોઈએ અને પછી એ વેક્સિન ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અવેલેબલ થતી હોય છે। ઓકે દર વર્ષે એનું દર વર્ષે લેવી જોઈએ। બિલકુલ વધુ એક કોલર અમારા સાથે જોડાયા છે દર્શક મિત્રો તેમનાથી વાત કરીએ। જી આપનું નામ જણાવશો ને ક્યાંથી બોલો છો એ જણાવશો। ભગવાનજીભાઈ ભંડુરીથી બોલું। हाँ जी भगवानजीभाई स्वागत है आपनु। शू प्रश्न है आपनो भगवानजीभाई? भाई मारे डायाबिटीस छे अने मटती नथी जी अने आ रोग ने लईने कई आपने छे फ्लू ने लईने आ आरस थाय પછી સ્ફૂર્તિ દિલમાં રહેતી નથી। ઓકે ઠીક છે એટલે આ વાત પહેલા પણ અમે કરી કે જે ડાયાબિટીસ જે લોકોને હોય डायबिटीज पुष्कळ प्रमाण में है। गुजरात की बात करिए, अमदावाद बधानी बात करिए, ए रसी लई शके छे, ए लोको शुं तकेदारी राखी शकशे? एटले डायबिटीज आपणे मैं हमणां कह्युं ए प्रमाणे ए पण हाई रिस्क केटेगरी अथवा तो जोखम वधारे ए लोकोने होय छे, तो ए लोकोए लेवी जोईए। आ भाईनो सवाल छे ए प्रमाणे एवुं लागे छे के डायबिटीज एमनो काबूमां नथी एवुं कहे छे, तो जे दर्दीने काबूमां ना होय एने तो वळी वधारे जोखम होय छे रोगनुं अने एना कॉम्प्लिकेशननुं। एटले तमे तमारा डायाबिटीसनी सलाह माटे तमारा जे पण फिजिशियन छे एनी पासे बराबर निदान करावो, एनु एप्रोप्रिएट जे पण तमने गोळी छे के इंजेक्शन छे ए तमारे लेवू जोईए अने एनु जे डायटमां आपणे ध्यान राखवू जोईए ए पण करवानी बहुत जरूरी है। नहीं तो आ सीजन में जयरे आ इन्फ्लुएंजा वधारे छे त्यारे तमने चेप लागवानी संभावना वधारे रहे। वधु एक कॉलर जोड़ाई गया छे, तेमनाथी बात कर ले। जी आपनुं नाम जणावशो ने क्यांथी बोलो छो ए जणावशो। नानजी भाई। हाँ जी, मोवाथी। जी स्वागत है आपनो लालजी भाई, शुं पूछवा इच्छो छो आप? अरे मारे छे ने भाभीने बेय साइड न्यूमोनिया अत्यारे आव्यो छे अने फ्लू छे। जी हाँ, तो फ्लू न्यूमोनिया होय तो शुं कहेवाय, स्वाइन फ्लू थवानी शक्यता खरी? सर हाँ, तमे जेम कहो छो के तमारा भाभीने जे बंने फेफसामां न्यूमोनिया आव्यो छे तो ए इन्फ्लुएंजा वायरसथी पण थई शके। अने ज्यारे कोईपण व्यक्तिने इन्फ्लुएंजा वायरसनो हुमलो थाय फेफसा उपर त्यारे ए इन्फ्लुएंजाना लीधे शरीर में बीजा बेक्टेरियाना पण इन्फेक्शन थई शके। एटले जे तमारी जे सारवार करे छे ए डॉक्टर ए इन्फ्लुएंजानी साथे ए बेक्टेरियानु पण अंदर फेफसानी अंदर चेप थयो छे के नहीं एने माटेनो पण योग्य तपास करी अने एनी सारवार पण एनी अंदर उमेरी शके। एटले स्वाइन फ्लूना दर्दीने इन्फ्लुएंजाना लीधे पण न्यूमोनिया थई शके अने एकवार इन्फ्लुएंजा थया पछी एना कॉम्प्लिकेशन्सना भागरूपे स्ट्रेप्टोकोकस न्यूमोनी एटले जे आपणे पेली वेक्सिननी वात करता हता जे न्यूमोकोकल वेक्सिननी ए बेक्टेरिया थी पण एनी अंदर फेफसानी अंदर हुमलो थई शके। बिल्कुल। वधु एक कॉलर जयसुख भाई जोड़ाई गया छे, तमनाथी बात कर ले। स्वागत छे जयसुख भाई आपनु, क्यांथी बोलो छो? उनाथी बोलो छो। हां जी स्वागत छे आपनु, शुं पूछवा इच्छो छो? आवडे मगे के जे ताव छे और निमोनिया नी बधाई एना लक्षण शुं शुं होय छे स्वाइन फ्लू ना? ओके मैम एक वक्त फरीदी जवाब। हाँ, एटले आ स्वाइन फ्लू के जे आपणे हवे सीजनल इन्फ्लुएंजा ज एने नाम आपवू पड़े, कारण के ए रीते ज सरकारमां आपणे एनु गाइडलाइन पेलुं थयुं छे वर्गीकरण। तो न्यूमोनिया थाय ए बधा दर्दीओने, जेने पण इन्फ्लुएंजा थाय बधा दर्दीओने न्यूमोनिया थाय बिल्कुल जरूरी नथी। एटले साधारण अतुलभाई हमणां डिटेलमां आपणे वात करी के साधारण जे ए केटेगरीना दर्दीओ होय छे एमने तो शरदी, खांसी, गळामां दुखावो, उधरस आवे, छींक आवे, शरीर दुखे, आँखों में बळतरा थाय ए बधुं थतुं होय छे। पण जो जे बी केटेगरीना होय एमां ताव अने आ बधुं प्रमाणमां मात्रा वधारे होय के दुखावो पण गळामां वधारे होय, ताव पण वधारे आवे अने साथे साथे ए लोकोने हाई रिस्क ग्रुपमां पण होई शके। जो न्यूमोनिया थाय एने ए दर्दीने श्वासोश्वासमां तकलीफ पड़े अने एने खांसी वधारे आवे, एना ब्लडमां ऑक्सिजननुं प्रमाण बराबर जळवाय नहीं अने एने लीवर अरे किडनी पर पण असर थई शके। तो आ बधा जे न्यूमोनियानी साथे आ बधा लक्षणों पण थई शके। सर एक बहुत संक्षेप में आपथी जाणवा इच्छुं छुं के अमे बात समग्र राज्यनी करीए तो राजकोट में पण घणा बधा केसो सामे आव्या छे। राजकोटना परिप्रेक्ष्यमां जे राजकोटना मारा दर्शको होय तेमना माटे आप शुं कहो, त्यां कई रीतनी तैयारीओ छे अने राजकोटने लईने शुं आपे प्लानिंग कर्युं छे? राजकोटनी वात करीए तो राजकोट में आ वखते केसो दर वखतनी जेम पण वधारे ज छे। इवन राजकोट में राजकोट ज नहीं परंतु एनी आजूबाजू थी जूनागढ़ थी, पोरबंदर थी, बाजू जामनगर बाजू विस्तारों थी पण बधा मोरबी थी पण दर्दियों आवता होय छे, तेना कारणे पण त्यां दर्दियोनी संख्या वधी जती होय छे। तो राजकोट जे पीडीयू मेडिकल कॉलेज छे ते पीडीयू मेडिकल कॉलेज में आपणे पहेलाथी ज माइक्रोबायोलॉजी लैब में निदाननी व्यवस्था करेली है। त्यां आपणे आइसोलेशन वॉर्ड बनावेलो है, तेमां आईसीयू बेड है, वेंटिलेटर है, पूरता साधनों अवेलेबल है। तदुपरांत दवा, मास्क, पीपीई मास्क है, जे ट्रिपल लेयर मास्क है जे कहीए ते पण पूरता प्रमाण में त्यां अवेलेबल करावामां आवेल छे अने ए माटे जे कोई पण जरूरी फंड है गुजरात सरकार तरफथी ते मेडिकल कॉलेज ने हॉस्पिटल ने आपवामां आवेलुं छे। बिल्कुल। वधु एक कॉलर जोड़ाई गया है, तेमनाथी बात कर ले। स्वागत है आपनुं, आपनुं नाम जणावशो ने क्यांथी बोलो छो जणावशो? दाहोद थी। जी जी जी, शुं नाम छे आपनुं? कनुभाई। जी कनुभाई स्वागत छे, शुं प्रश्न छे? हृदयनी तकलीफ वाळाने शुं ध्यान राखवानो? जी फरी एक वखत आपनो प्रश्न बोलशो? હૃદયની તકલીફ છે, હૃદયની તકલીફ તો શું ધ્યાન રાખો? આશા બેન, હૃદયની જે તકલીફ હોય એ લોકો, હા એટલે હૃદયની કેવા જાતની તકલીફ છે એ આપણે કદાચ એમને સ્પષ્ટતા નથી કરી, પણ જો પણ જે પણ હૃદયની તકલીફ હોય એ ફરી પાછું એ હાઈ રિસ્કમાં જ આવે. ઓકે. અને જો એવું હોય કે હાર્ટ એટેક આવ્યો હોય કે એને છાતીમાં દુખાવો ને એવું થતું હોય, બ્લડ પ્રેશર હોય સાથે સાથે, તો પાછું એનું જોખમ થોડું વધારે રહે. અને એની પાછી અમુક દવાઓ પણ ચાલતી હોય લોહી પાતળું થવાની કે આ તે, તો એ બધું જરા આપણે એમાં જોખમનું પ્રમાણ વધી જાય છે. ઓકે. તો એમણે પણ આમાં ધ્યાન રાખવું પડે અને જો શક્ય હોય તો રસી લેવી જોઈએ. વધુ રાજકોટથી કોલર રવિનભાઈ જોડાઈ ગયા છે, તેમનાથી વાત કરીશું. જી, સ્વાગત છે આપનું. શું પ્રશ્ન છે આપ પૂછવા ઈચ્છો છો? હાજી, ઇન્ડિયાનો હું બહુ તો આભાર કે મને આ ચેનલ બહુ ગમે છે. જી. અને મારે આ બધાને પ્રશ્ન પૂછવો છે કે જે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવ્યા છે, જી બરોબર છે, એમાં તદ્દન કાંઈ પેશન્ટની સારવાર 10% પણ સારી રીતે નથી થઈ શકતી. ઓકે. એક તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી માણસો રાખ્યા છે, બરોબર છે, ની સેલેરી બધા ડીએમએસટી વાળા, લેબોરેટરી ટેકનિશિયન, સોરી જીએનએમ વાળા, નર્સિંગ ને એ બધા કોન્ટ્રાક્ટ વાળા ખાલી 10-12,000 માં આ લોકોને રાખે છે, બરોબર છે, અને કોન્ટ્રાક્ટ વાળા એટલું બધું ધ્યાન નહીં. પણ આપને ફ્લૂ ને લઈને કંઈ પૂછવું હોય તો આપ પૂછી શકશો, કેમ કે આપનો પ્રશ્ન થોડો જુદી જાતનો છે. હું આ કે આપને કંઈ આ રોગને લાગતી વખતે કોઈ વાત, કોઈ એવી સલવત વિશે જે આપને પૂછવું હોય કે પછી કંઈ આપને આરોગ્ય નથી મળી રહ્યું, એનું નિદાન કરવા માટે અમે છીએ. ઓકે. જી, સંપર્ક લાગે છે આ સમયે કપાઈ ગયો છે. ઘનશ્યામભાઈ વધુ કોલર જોડાયા છે, તમને પ્રશ્ન લઈ લઈએ. જી, સ્વાગત છે આપનું. ક્યાંથી બોલો છો? અમદાવાદથી નારણપુરાથી બોલું છું. જી જી સર, સ્વાગત છે આપનું. શું કહેશો, શું પૂછવું છે આપને? મને સ્વાઇન ફ્લુ થયું છે કે બીજું ખબર નથી પડતી. મેં ટ્રીટમેન્ટ લીધી હતી ને ઇન્ફેક્ટ એવું જાતનું ઇન્જેક્શન પણ લઈ લીધેલું હતું. ઓકે. ને તે છતાં આજે 20 દિવસ હજી બી મને ઉધરસ ને શરદી જેટલી જોઈએ એટલી ઓછી નથી થઈ. બિલકુલ. તમે જે વાત કરી કે તમને ખબર નથી કે સિઝનલ ઇન્ફ્લુએન્ઝા થયો હતો કે સ્વાઇન ફ્લૂ થયો હતો અને તમે એની સારવાર લઈ લીધી છે, તો આ વસ્તુ એકદમ યોગ્ય જ છે. દરેક દર્દીએ પોતાનું નિદાન કરવાની જરૂર નથી. એટલે જે કોઈને લક્ષણ આવે તો એને જરૂરી નથી કે એણે લેબોરેટરીમાં જઈને એનો ટેસ્ટ કરાવી દેવો જોઈએ. અગત્યની વસ્તુ એ છે કે જે કોઈ દર્દીને ઇન્ફ્લુએન્ઝા જેવા લક્ષણો હોય, ભારે તાવ આવતો હોય અને ગળાનો દુખાવો અને જે લક્ષણો એકદમ કન્સિસ્ટન્ટ છે કે એને ઇન્ફ્લુએન્ઝાની બીમારી થઈ શકે, તો એણે તરત જ સારવાર ચાલુ કરવી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એટલે નિદાન નથી થયું તો એ કોઈ મોટો પ્રશ્ન નથી, એ સામાન્ય વસ્તુ છે. તમે અમેરિકાનો દાખલો લેશો તો ત્યાં પણ એવું જ કહે છે કે દરેક દર્દીને ટેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. ડૉક્ટર જ્યારે દર્દીને તપાસે અને એવું લાગે કે આને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી છે, જેને અમે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ કહીએ, તો તરત જ એની સારવાર ચાલુ થઈ જવી જોઈએ. આ એક વસ્તુ. અને બીજી વસ્તુ કે તમે કહો છો કે એની સારવાર પતી ગઈ, તમે ઇન્ફ્લુએક નામની વેક્સિન પણ લઈ લીધી છે અને હજી તમારી ખાંસીને બધું ચાલુ છે, તો ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ આપણી શ્વાસનળીમાં સોજો લાવે છે, જેને બ્રોન્કાઇટિસ કહેવાય. અને એ બ્રોન્કાઇટિસનું જે રૂઝ આવવાની પ્રક્રિયા છે ઘણા દર્દીઓમાં, કે એના લંગ્સની હેલ્થ કેવી હતી પહેલાં, કે જ્યારે ઇન્ફ્લુએન્ઝા થયો એ પહેલાં લંગ્સની તંદુરસ્તી કેવી હતી એ પ્રમાણે, અને બ્રોન્કાઇટિસની સિવિયરિટી કેવી છે એ પ્રમાણે એને જે ખાંસી છે મટી ગયા પછી એ ઘણી વખત 2 થી 4 અઠવાડિયા સુધી ચાલતી હોય છે. એટલે આનાથી ડરી જવાનું કે ગભરાઈ જવાનું કે હજી તમને ઇન્ફ્લુએન્ઝાનો ચેપ કન્ટિન્યુઅસ છે એવું કંઈ ડરવાની જરૂર નથી. આ જે શ્વાસનળીનો સોજો છે એના લીધે તમને ખાંસી આવે છે. ડૉક્ટર સંકેત આપનાથી પ્રશ્ન પૂછી છે, પહેલાં હું તો કોલર લઈ લઉં કે કોલર્સનો ધસારો છે. જી, આપનું નામ જણાવશો ને ક્યાંથી બોલો છો એ જણાવશો. હલો. હાજી, નિમેશભાઈ બોલો. હાજી બોલો, શું પ્રશ્ન છે આપનો? હા, મારા મધરને એકચ્યુઅલી હાર્ટમાં 2 સ્ટેન્ટ મુકાયા છે અને 1 વર્ષ થઈ ગયું છે. જી. અને હવે એમને મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે, તો મારે શું કરવું પડે? ઓકે, ઠીક છે. પણ ડોક્ટર સંગે જો આપવામાં કહેવા છો ચોક્કસથી જે પ્રમાણમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે સ્વાઇન ફ્લૂ અને આ જે સિઝનલ ફ્લૂ છે એ બાબતમાં લોકોમાં એક મિસકન્સેપ્શન ઘણું બધું છે. સૌથી પહેલાં તો જે પ્રમાણે ડૉક્ટર આશાબેન અને ડૉક્ટર અતુલભાઈ આપણને વાત કરી કે જે દર્દીઓ હાઈ રિસ્ક કેટેગરીમાં, હૃદય કિડનીની બીમારી હોય કે પછી લંગ્સની બીમારી હોય, તો એ તમામ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. તો આ દર્દીઓ એ ખાસ કરીને જે સામાન્ય ફ્લૂની અસર હોય ત્યારે ખાસ કરીને હોમ આઇસોલેશન કરવું, એનું एमनी जे तबियत होय एमना एनी उपर वधारे ध्यान आपवू खूब जरूरी छे। अने जे प्रमाणे डॉक्टर अतुलभाई वात करी प्रमाणे के हृदय में स्टेंट मुकायेलो होय के पछी ट्रांसप्लांट करायु होय के बीजा कोईपण जातनी माइनर डिजीज होय ए बधी ज कोमोर्बिड कंडीशन कहेवाय। हवे कोमोर्बिड कंडीशन में जे सामान्य शरदी खांसी अने ताव सामान्य ताव एने एमां पण आपणे कैटेगरी बी में आपणे गणीए छीए। तो आ कोमोर्बिड कंडीशन वाळा जे पण दर्दीओ होय जेटला पण दर्शक मित्रों सांभळता हशे जेमने आ कोमोर्बिड कंडीशन होय तो एमणे खास करीने घरगथ्थु उपचारनी जग्याए तात्कालिक कोईपण जातनी कंडीशन वर्सन थाय एनी पहेला आ स्वाइन फ्लूनी रिलेटेड दवा चालू कर देवी जोईए। अने कोमोर्बिड कंडीशननी जे दवाओ रेग्युलर नियमित लेवामां आवे तो ए पण नॉर्मल व्यक्तिनी जेम ज तंदुरस्त जीवन जीवी शके छे अने अन्य ऑपरेशन पण नॉर्मली कराई शके छे तो अमे आशा करी के आपने अपना प्रश्नों जवाब मळी गयो हशे। वधु एक कॉलर जोडाया छे अमदावादथी तमारी साथे। जी आपनुं नाम जणावशो? हेलो। हाँ जी सुरेन्द्रनगर से बोलो छो? जी जी सुरेन्द्रनगर से। जी शू नाम है आपनु? हाँ मेरा भाई। हाँ जी मेरा भाई शू प्रश्न है? मारे 10 महीना नो बाबो है। हाँ जी। इन्हें 15 दिवस थी सर्दी है तो शू तरी पाड़वी पड़े खावा पीवा में ध्यान रखवा माटे? ओके हूँ इच्छीश कि डॉक्टर उमंग जो आप आना पर थोड़ा प्रकाश पाड़ी शको तो। बराबर है 10 महीना नो बाबो है अने एने खाली सर्दी है तो हूँ सौथी पहला जाणवा मांगीश शू एने ताव है कि नहीं। जो एने ताव आवतो होय तो एने तात्कालिक तमारी नजीक जे पीडियाट्रिशियन अवेलेबल होय सरकारी हॉस्पिटल में कि प्राइवेट में त्यां लई जई तात्कालिक एनुं निदान कराववुं अने जो पीडियाट्रिशियन सलाह आपे तो तेने स्वाइन फ्लूनो तपास करावी जोईए। स्वाइन फ्लूनी तपास अमदावाद में 16 हॉस्पिटल अने बीजे मेडिकल कॉलेज में विनामूल्ये थाय छे। ओके प्रकाश भाई वधु एक कॉलर अमदावाद थी जोड़ाया छे तमनाथी वात करीए। स्वागत छे आपनुं प्रकाश भाई। शुं प्रश्न छे आपनो? मैंने रात्र ऊँग नहीं आती हाथ पग ने वो बहुत दुखे है रात। ओके आशाबेन आना पर आप शू कहो एज प्रॉब्लम सिम्टम्स जे हाथ पग दुखी रहा है रात्र एमने ऊँग आवती नहीं शू आ लाक्षणिकताओ छे थोड़ी घणी? ना आ स्वाइन फ्लूना लक्षणों नथी। एमां तो ताव शरदी खांसी गळामां दुखावानुं ए बधुं थतुं होय छे। एनी साथे साथे कदाच कोई वार एवुं थाय के शरीर एटले कदाच नहीं पण घणी मात्रामां के शरीर तूटे के माथुं दुखे के बधुं सांधानो दुखावो पण खूब वधी जतो होय छे। सांधानो दुखावो बहु ज વધારે પ્રમાણમાં સ્વાઇન ફ્લૂમાં જોવા નથી મળતો। શરીર તૂટે માથું દુખે ગળામાં દુખે એ વધારે જોવા મળે એટલે આ ભાઈનું તો કંઈ તાવ કે એવું કંઈ નથી એટલે કદાચ એને બીજો કોઈ પ્રોબ્લેમ હોવાની શક્યતા વધારે લાગે છે અને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી લાગતી નથી। ઓકે आभार आप फोन करो तो बदल ने पोतानो अभिप्राय पोताना समय फाळव्यो ते बदल। तो अमे आज बात करी रह्या छे कि आखरे स्वाइन फ्लू होय जेना जनरल कैटेगराइज करीने हवे फ्लूनी वात सीजनल फ्लूनी वात करवामां आवी रही छे तेनाथी तकेदारी आप कई रीते राखी शको छो। खूब ज जरूरी है कि ज्यारे जे दर्दीना सगावाळा होय ते पण आ वातनुं ध्यान राखे। डॉक्टर ए पण जरूरी है जेम सगावाळा होय छे जे दर्दी साथे छे ते पण शुं तकेदारी राखे संक्षेप में जो आप जणावशो तो? आ जे तकेदारी राखवानी छे दरेक व्यक्ति माटे सेम ज होय छे एटले जेम छींक खाता के खांसी खाता आपणे जेम नाक अने मोढाने कवर करतो रुमाल राखीए हाथ साबुथी वारंवार धोवानी आदत राखी दे छे एस्पेशली ज्यारे तमे बहारथी आव्या होय के बीजी वस्तुने मळीने अडीने के एवी रीते आव्या त्यारे हाथ साबुथी धोई नाखे। अने अगत्यनी वस्तु ए छे के ज्यारे कोईपण व्यक्तिने इन्फ्लुएंझाना लक्षण आवे तो एने बहार जाहेरमां बीजी बधी व्यक्तिओने मळवानुं के लग्न प्रसंगमां जवानुं के कोई ऑडिटोरियममां जवानुं ए बधी वस्तु एने टाळवी जोईए। बाळक होय तो बाळके स्कूले जवानुं टाळवुं जोईए जेथी करीने पोतानुं इन्फेक्शन आपणे एकी साथे बीजा लोकोने न आपीए एटले बीजा एक्सपोजर्स आपणे समाजमां अटकावी शकीशुं तो ज आपणे आ जे रोगचाळो अत्यारे आपणे फैलायेलो देखीए छे के आपणे रोजे रोज 100 थी वधु दर्दीओ छे अने सारी मात्रामां लोको हैरान थता होय छे तो ए वस्तुने स्प्रेड आपणे अटकावतो आपणे बंद करी शकीशुं। એટલે આપણામાં સેલ્ફ ડિસિપ્લિન એક મને એવું લાગે છે ખૂબ જ જરૂરી છે એ પણ આવું ખૂબ જરૂરી છે। પરબસિંહ વડોદરાથી વધુ કોલર જોડાયા છે તેમનાથી વાત કરી લઈએ। જી સ્વાગત છે આપનું। શું પ્રશ્ન છે આપનો? શું પૂછવા ઈચ્છો છો? શરદી એકવાર દવા લઈએ અને પાછી તૈયારીની દવા પૂરી થઈ તો શરદી પાછી ચાલુ થઈ જાય છે। ઓકે એટલે શરદી સતત આપને વારંવાર થઈ રહી છે? હા જી હા જી। અચ્છા કેટલા દિવસથી થઈ રહી છે શરદી આપને કન્ટિન્યુઅસ? सर हम तो 6 महीना से क्यों दवा लीए तो अमुक टाइम पास मटी जाए थोड़ा दिवस पास सर्दी ऑटोमेटिक चालू। डॉक्टर संकेत 6 महीना तो वो लांबो समय गाड़ो थई गयो छे रीते पण मैम जो आप आना पर प्रकाश पाड़वा इच्छता हो तो? हाँ एटले 6 महीना थी जो शरदी ज रहती होय अने जोड़े ताव बाव कई ना होय अने खांसी के एवुं कई ना होय तो ए चोक्कसपणे इन्फ्लुएंझाना लीधे नथी કદાચ એવું બને કે તમને કોઈ વસ્તુની એલર્જી હોય ને એલર્જીના લીધે થતું હોય, કાં તો પછી એવું બને કે તમને ગળામાં સોજો ટોન્સિલ્સના લીધે કે સાઇનસની તકલીફ હોય કે પછી વારે વારે શરદી થવાનો તમારો કોઠો હોય, એટલે એ જોવું પડે. અને જો તાવ કે જોડે ખાંસી ના આવતી હોય તો એ વિશે વિચારવાનું જરૂરી નથી. ઓકે, પ્રકાશભાઈ વધુ એક કોલર જોડાયા છે, તેમનાથી વાત કરી લઈએ. અમદાવાદથી સ્વાગત છે આપનું પ્રકાશભાઈ, શું પ્રશ્ન છે? મને રાત્રે ઊંઘ નથી આવતી ને હાથ પગ બહુ દુખે છે વારંવાર. નહીં એ સિવાય કે તાવ આવો એવું કંઈ રહે છે આપને? એવું કશું નહીં રહે. ના, આ પ્રશ્નનો જવાબ અમે પહેલા આપી ચૂક્યા છે એટલે આ પ્રશ્ન અમે લઈ શકશું નહીં. ખૂબ આભાર આપે ફોન કરો. વધુ એક કોલર જોડાયા છે, તેમનાથી જે આપનું નામ જણાવશો ને ક્યાંથી બોલો છો એ જણાવશો. જી સંપર્ક આ સમયે લાગે છે ફોન કપાઈ ગયો છે તમારાથી વાત કરતા કરતા. પણ જે સિમ્ટમ્સની વાત વારંવાર અમે કરી રહ્યા છીએ તો દરેક સિમ્ટમ્સ જે હોય તે ફ્લૂના ઇન્ફ્લુએન્ઝાના હોય તે પણ જરૂરી નથી, એટલે જ અમને આપને આ માહિતગાર કરી રહ્યા છે કે આપ કમસે કમ જેના સિમ્ટમ્સ છે તેને આપ સમજો, તે જાણવું ખૂબ જ જરૂરી છે, તેના વિશે સમજવાનું ખૂબ જ જરૂરી છે. અમદાવાદથી પણ અમને લોકો ફોન કરી રહ્યા છે. અમે ઘણી બધી આમાં વાતો કરી છે, જેને રોકવાની વાત હોય, જે દર્દીઓ છે તેને કાળજી લેવાની વાત હોય. ગામડાઓમાં પણ જો અમે વાત કરીએ, ગામડાઓમાં પણ એક મિનિટ. ઓકે, એક કોલર વધુ જોડાઈ ગયા છે. જી સ્વાગત છે આપનું, નામ જણાવશો ને ક્યાંથી બોલી રહ્યા છો તે જણાવશો. ઉના તાલુકા. હાજી શું કહેશો, શું પૂછવું છે આપને? સ્વાઇન ફ્લૂ છે ને? હાજી એના વિશે પૂછું. હાજી શું પૂછવું છે? જે આપના ટીવીનો અવાજ થોડો ઓછો કરતો ને તો આપનો અવાજ સંભળાશે નહીં. आप प्रश्न पूछी सको छो. संपर्क वधु एक कॉलर जोड़ाई गया है राजकोट थी, तेमनाथी बात कर ले. जी आपनु नाम जणावशो. अमदावाद थी वधु एक कॉलर तेजस भाई जोड़ाया है. स्वागत है तेजस भाई, शु प्रश्न है आपनो? हेलो. हाँ जी शु प्रश्न है? मारा प्रश्न ये कि सर्दी ने छींक आवे छे, हाँ जी, ना गळामां थोडुं दुखे छे, पण साव निर् नथी, तो स्वाइन फ्लू ना असर खरी? આ ક્યારથી આ સિમ્પ્ટમ્સ આપ જોઈ રહ્યા છો? બે દાડાથી છે. બે દાડાથી છે. ડૉક્ટર અતુલ, તમારા જે લક્ષણો છે એ આપણે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ માટે એકદમ કન્સિસ્ટન્ટ છે, એટલે તમારે કાળજી રાખવી જોઈએ. અને ખાસ કરીને જો તમને તાવ ચાલુ થઈ જાય 101, 102 એવો, તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો પડે. કેમ કે જે તંદુરસ્ત વ્યક્તિઓ છે અને એકદમ હેલ્ધી છે અને એકદમ જુવાન છે, જે યંગ એડલ્ટ તમે કહીએ, તો એ લોકોને જે ઇન્ફ્લુએન્ઝાનો ચેપ લાગતો હોય છે તો એમાં શરૂઆતમાં માત્ર શરદી ખાંસી, ગળામાં બળતરા થવી, અને એ આ જે બીમારી છે લગભગ 3 થી 5 દિવસમાં ઓટોમેટિક પોતાની જાતે જ સારી થઈ શકે. એટલે દરેક કેસમાં બહુ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. પણ જો આવા દર્દીને ભારે તાવ ચાલુ થાય તો તરત જ એલર્ટ થઈ જવું જોઈએ. અને બીજું કે જ્યારે આવા દર્દીને કોઈ રિસ્ક ફેક્ટર્સ હોય, જે આપણે રિસ્ક ફેક્ટર્સની આપણે વાત વારંવાર કર્યા કરીએ છીએ, એવું કંઈ પણ હોય તો એમણે વધારે કાળજી લઈને દવાઓ ચાલુ કરી દેવી જોઈએ. વધુ આભાર આપનો, આપ જોડાયા તે બદલ. વધુ એક કોલર જોડાયા છે, તેમનાથી વાત કરી લે. જી આપનું નામ જણાવશો ને ક્યાંથી બોલી રહ્યા છો એ જણાવશો. સંપર્ક તૂટી ગયો છે. હર્ષુખભાઈ વધુ એક કોલર જોડાઈ ગયા છે. જી સ્વાગત છે આપનું, ક્યાંથી બોલો છો? બાપુનગર છે. હા જી શું પ્રશ્ન છે આપનો? મને હમણાં શરદી ઉધરસ ને બહુ થઈ ગયું છે. હા જી એટલે કેટલા દિવસથી છે? કઈ એના કઈ થોડા સિમ્પટમ્સ આપ બતાવશો? 10 દિવસથી મને છે અને ગળામાં બહુ દુખે છે. કોઈ દવા લીધી છે આપે? દવા તો આજે એક ટીકડી લીધી હતી બપોરે. ઓકે ઠીક છે. અમદાવાદની વાત છે તો હું ઈચ્છીશ કે કમસે કમ આપ થોડો પ્રકાશ રાખો. ચોક્કસ હું કહી શકું જે પ્રમાણે અન્ય ડિપાર્ટમેન્ટના જે નિષ્ણાંત દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે સિઝનમાં શરદી ખાંસી અને સામાન્ય તાવના કેસીસ ખૂબ જ વધારે છે. અને જે પ્રમાણે આપણું જે આ વખતનું વેધર છે એમાંય ખાસ કરીને અમદાવાદમાં જે આપણે ડસ્ટ અને પોલ્યુશનનું, એર પોલ્યુશનને કારણે આ પ્રકારના કેસો ખૂબ જોવા મળતા હોય છે. પણ ખાસ મેં તમને કીધું એ પ્રમાણે કેટેગરી A અને B વચ્ચેનો એક ડિફરન્સ સમજવો ખૂબ જરૂરી છે. કેટેગરી A એટલે કે સાદી શરદી ખાંસી, ગળામાં સામાન્ય દુખાવો અને શરીરમાં સામાન્ય કળતર. તો આ કેટેગરી એના દર્દીઓને આપણે ફક્ત ને ફક્ત લક્ષણો પૂરતી જ દવા આપીએ છીએ, સિમ્ટોમેટિક દવા. એમને સ્વાઇન ફ્લૂની બીક રાખવાની જરૂર નથી. હા, ખાસ તકેદારી રાખવાની જરૂર છે. હોમ આઇસોલેશન એટલે ઘરે રહીને આરામ કરવો જોઈએ અને એની કન્ડિશન વધારે બગડે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. પણ આ જ દર્દીઓ જ્યારે કેટેગરી બીમાં તાવ વધે અને જ્યારે તાવ વધે, કફમાં વધારો થાય, ત્યારે તમારે કોઈપણ જાતના ટેસ્ટ કરાયા વગર જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને आ जे खास करीने जे हाव छे स्वाइन फ्लूनो ए दूर करवो जोईए। डॉक्टरनो संपर्क करवो जोईए। डॉक्टर द्वारा व्यवस्थित काउंसलिंग करवामां आवशे तो एने व्यवस्थित जो ताव वधारे हशे तो ए प्रमाणे दवा पण आपवामां आवशे। बिल्कुल। वधु एक कॉलर जोड़ाई गया छे, सुरेशभाई तेमनाथी वात करी ले, केम के हवे छेल्ला तबक्कामां अमे प्रोग्राममां आवी गया छे। सुरेशभाई स्वागत छे आपनुं। क्यांथी बोलो छो आप? हूँ दाहोदथी बोलूं छुं। जी स्वागत छे। शुं प्रश्न छे आपनो? हूँ एचआईवी पॉझिटिव छुं। हाँ जी। अतुलभाईनी मैं दवा लई लीधेली छे, आगळ एआरटी मारे चालू छे जी, ने मने सर्दी सतत रहे छे। ओके। तो शू हूँ एनी कायम दवा लई सकूँ? ओके। हाँ, तमे शर्दीनी दवा जरूरथी लई शको, केम के आ जे एचआईवीनो रोग छे तमे जो सारी रीते एआरटी लेता हशो तो एनाथी हवे आपड़ा जे शरीर उपर जे रोग प्रतिकार शक्ति ओछी रहेवानी के नबड़ी रहेवानी एनाथी थता जे बीजा चेप छे एनुं जोखम हवे नहीवत थई गयुं छे। आवा दर्दीओ एकदम बीजा माणसनी जेम एटला ज तंदुरस्त होय छे, एटले तमने जे कोई सामान्य बीमारी कोई पण थाय तो एनी दवाओ तमे सरस रीते लई ज शको छो। बिल्कुल। तो आप चिंता करशो मां अने दवाओ आप लई शकशो, डॉक्टर एवुं अमे जणावी रह्या छे। वधु एक कॉलर जोडाया छे जूनागढ़थी, तेमनाथी वात करीए। जी आपनुं नाम जणावशो? हां मनोज। हां जी मनोजभाई स्वागत छे। शुं प्रश्न छे आपनो? गड़ा में बढ़े छे 2 दिवस था। अच्छा, अने ए सिवाय कोई लाक्षणिकताओ छे? ना, बीजी कोई लाक्षणिक, खाली गड़ा में बढ़े छे, बीजी सर्दी नथी, उधरस नथी, एवं काई नहीं। ओके। डॉक्टर आशा गड़ा मारी बात छे, एक वो प्राइमरी सिम्पटम छे आ गड़ा नु जे, अने गड़ा में बळू एक एनो लक्षण छे, पण साथे सर्दी खांसी नथी अने ताव नथी, એટલે તમે ऑब्जर्व करो તમારું કેવી રીતે આગળ તમારું વધે છે કે નહીં, અને जो कोईपण वधारे आगळ तकलीफ जणाय के जो ताव आवा मंडे, छीको आवा मंडे अने खांसी ने एवुं चालू थाय तो तमे तात्कालिक तमारा नजीकना आरोग्य केन्द्र में के दवाखानामां जईने तो दवा करावी शको। पण केम के छेल्ला तबक्कामां जे समय छे नहीं, डॉक्टर उमंग एक फरी एक वखत केम के जे दर्शक मित्रों आ समय अमने जोई रह्या होय, सरकार द्वारा कई रीतनी व्यवस्था है, शू शू लोग कई रीते फायदो मेळवी शके छे, बिल्कुल संक्षेपमां जो आप जणावशो तो? हूँ जो प्रोग्रामना आखरी तबक्का में मैंने कहेवामां आवे के मारे सरकार द्वारा कई मैसेज आपवो होय तो हूँ सरकार द्वारा अने मारा वती समग्र प्रजाजनोने एक ज मैसेज आपवा माँगु छूँ कि सीजनल फ्लूथी गभरावानी जरूर नथी। अमारी जे टेगलाइन है गभराट नहीं पण समझदारी, सावचेती ए ज सलामती, तो आ रोगथी आपणे जेटला वहेला निदान करी सकीशुं, जेटला वहेला होस्पिटल में पहोंची सकीशुं, एटला जल्दी आपणे सारा थई सकीशुं, कॉम्प्लिकेशन एटला ज ओछा थशे। एटले आ बाबते समाजमां जागृति लाववानी खूब ज जरूर छे। ओके। लोको जागृत थाय, लोको जल्दी होस्पिटल पहोंचे, अने जे आगळ मेडमे वात करी, साहेबे वात करी के तकेदारीना पगला ले, मोढा दर्दी होय के लक्षणों जणाय तो मास्क पहरे, रुमाल राखे, जो रुमाल हाथ वगो ना होय तो आ रीते बाईमां छींक खावी, उधरस खावी, आ रीते बाईमां। तदुपरांत पोते न्यूट्रिशियस आहार ले, मानसिक ताण ओछो राखे, पूरती ऊँघ ले, आ प्रकारना जो पगला लेवामां आवे तो रोगथी बची शकाय छे। अने हाई रिस्क दर्दीओ ए खास तकेदारी राखवी। खास एक जे अहींया वात कहेवानी रही गई छे, आपणे सगर्भा बहनोनो क्यांय उल्लेख नथी आव्यो, तो जेटली ज काळजी डायाबेटीस अने हाई बीपीना दर्दीओए लेवानी छे एटली ज काळजी सगर्भा बहनोए पण लेवानी छे। एटले हुं बधी सगर्भा बहनोने पण विनंती करीश के ए पण पोते पोतानुं ध्यान राखे, अने जो जे व्यक्ति लई सकती होय ते इन्फ्लुएंजानी वेक्सिन पण लई લે। वेक्सिन पण લે। बिल्कुल। अने अमदावादना परिप्रेक्ष्यमां सर बिल्कुल संक्षेपमां अमदावादीओ जे छे बहू फोन करी रह्या छे, એ કઈ રીતે જઈ શકે છે, ક્યાં ક્યાં શું સવલતો અને શું સુવિધાઓનો લાભ લઈ શકે? જે રીતે મેં તમને પહેલાં જણાવ્યું એ પ્રમાણે કે દરેક અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તો સુવિધા ઉપલબ્ધ છે જ, પણ ખાસ કરીને મારે અમદાવાદમાં જે અર્બન એરિયા એમાંય ખાસ કરીને આ રોગ તમે જે સમજ્યા એ પ્રમાણે ગરીબ તવંગર બધા લોકોને થઈ શકે છે, તો અર્બનમાં સારા પોષ વિસ્તારમાં પણ અમારા આરોગ્ય કાર્યકર જ્યારે હાઉસ ટુ હાઉસ સર્વે કરવા માટે આવે તો એને પૂરતો સહકાર આપવામાં આવે, અને એને એમનું એક સર્વેનું જે ગુજરાત સરકારની ગાઈડલાઇન છે તો એ સર્વે ફોર્મ ભરવાનું હોય છે, તો એ અર્બન એરિયામાં સારા ધનિક વિસ્તારમાં પણ ઘણી વખત અમારા આરોગ્ય કાર્યકરોને પ્રવેશવામાં મુશ્કેલી પડતી હોય છે, તો સ્લમ વિસ્તાર, અર્બન એરિયા અને તમામે તમામ વિસ્તાર કવર થાય તો આપણને એક્ઝેક્ટ આ ડિઝીઝનું બર્ડન છે કેટલું ખબર પડે અને આપણે પ્રિવેન્શનની પગલાઓ વધુને વધુ લઈ શકીએ। બિલકુલ। તો ડૉક્ટર આશા, ડૉક્ટર અતુલ, ડૉક્ટર ઉમંગ અને ડૉક્ટર સંકેત, આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા બદલ અને પોતાના અભિપ્રાયો અને લોકોને સારવારની જ વાતો આપે કહી તે બદલ ખૂબ ખૂબ आभार आपने इंडिया न्यूज गुजरात साथे जोड़वा बदल। तो आज अमे जे बात करी अगत्यनी बात है, जे बात खाटलेखोड़ निकळीने ज आवी छे कि तकेदारी राखो, पोते डॉक्टर बनो नहीं, डॉक्टर पास जाओ, शुरुआती संकेतों लाक्षणिकताओं जो आपने देखाय कोई पण होय વડીલ હોય, સગર્ભા બહેનો હોય, બાળકો હોય, યુવાનો હોય, આવું જો આપને લાગે તો હળવાશમાં અને લોન એક વખત આપ જઈને ડૉક્ટરને બતાવો તો આપને સ્થિતિ સ્પષ્ટ વધુ થઈ જશે. આ જ આશા સાથે અને આ જ ઉમ્મીદ સાથે કે આવનારા દિવસોમાં આ રોગથી તકેદારી આપ વધુમાં વધુ રાખો અને આનો નિદાન અને આનો ફાયદો જે સરકારી લાભોનો તે આપને મળે તે સાથે જ આ રજૂઆતમાં હાલ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.